परिवारना बता सभ्यजनो आ प्रसंगे आमंत्रित करेला परिवारना नजीकना दूरना बता विशिष्ट महानुभाव सज्जनो अनेक है। एक कागज ऊपर पेंसिल की एक बॉल पेन की एक नानू सर को टपको करो कि सब कुछ है ये व्यक्ति जी अपने बात का एक टपका रूप छे अनेक व्यक्ति रूप छे मानस व्यक्ति तरीके एक जीवी सकते नहीं आवाज खास याद रखो मानस ने सौ की मोटी जो खोट हो मानस नहीं हो मानस ने मानस जोइए एटले ये तबका आजूबाजू बीजों बीजू के शू करो तीजू करो चौथू करो पांचमू करो पी एक गोल रम कर दो आ घर आम घर एक मानस ने घर नहीं होत घर हो घर न कहवाय आप खास कहवाये एने घर मांडू पहले बदला में रहता हो एक रहता हो घर मांडू ना कहवाय जय त्रण चार पांच जना भेगा थे तर एने घर कहवा एक बीजी बात याद रखो घर एक गृहिणी पुरुष ने पुरुष थी घर ना चले घरवाड़ी थी घर चले एटले अमारे त्या नीतिकारे कहो न गृहम गृह मित्याहो गृहिणी गृह उच्चते घर ने घर नहीं कहवात पर गृहिणी से घरवाड़ी से एने घर कहवाय તમારે જવું હોય તો જોજો પુરુષો પેઢીઓ સાચવે ફેક્ટરીઓ સાચવે કારખાના સાચવે ખેતરો સાચવે ઘર ના સાચવી છે ઘર તો સ્ત્રી સાચવે અને સ્ત્રીમાં જો ઘર સાચવવાની ત્રેવડ હોય તો જ ઘર સાચવાય નહીં તો ઘર દૂર દાણી થઈ જાય ઘર દૂર દાણી થઈ તમે એકલો પુરુષ હોશિયાર હોય ઘર ન સાચવે છે કોઈ પણ સ્ત્રી છે એની સૌથી પહેલામાં પહેલી જે કુશળતા છે એના પતિને સાચવી શકે છે જો એને એના પતિને સાચવ્યો આખી દુનિયા સાચવી લીધી પણ જો એને એના પતિને ના સાચવ્યો ન સાચવી શકે એની આખી દુનિયા ખોઈ ગઈ થઈ સ્ત્રી છે એની બહુ મોટી જવાબદારી છે બહુ મોટી શક્તિ છે અને બહુ મોટી જવાબદારી સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે ખેતર સાચવવું છે ચોકીદાર રાખો ચોકીદાર હાથમાં ધાર્યો કે લાકડી લઈને આમ ફરતો હોય અને ખેતર સાચવે લાકડી લઈને કે દારીઓ લઈને ઘર ના સજવાય તમારી પાસે કેટલી લાકડીઓ છે કેટલી બંદૂકો છે એનાથી ઘર ના સજવાય ઘર પણ રીતે સજવાય યાદ રાખ એક તો જે પત્ની છે સ્ત્રી છે એનું હૃદય પ્રેમથી ભરેલું હોય લાગણીથી ભરેલું યાદ રાખજો લાગણીના બંધન જેવું કોઈ બંધન નથી જેની પાસે લાગણીનું બંધન ન હોય લાગણીહીન હોય લાગણીહીન હોય એ કોઈને બાંધી ન શકે કોઈને બાંધી ન શકે કોઈને ના બાંધી શકે એટલે એનું કોઈ ના હોય પૈસાના કારણે બીજા કારણે લોકો તમને ચોંટે હોય એ વાત જુદી છે અને તમારા નથી તમારા કો
कौन थे जो लागणी थी चौंटेड़ा से ये जो लागणी नु बंधन न हो तो ते निराधार छो कोई नहीं। एक बीजी बात पर याद रखो जीवन में राग जरूरी है द्वेष पण जरूरी है। अमे बदा साधुओं कहीं कि राग छोड़ो द्वेष छोड़ो राग द्वेष छोड़ो खोटी बात है। राग करवी के करवा जगह राग करव जइए द्वेष पण करवा जगह करव जइए। तमने तमारी पत्नी ऊपर राग होवो जोइए पत्नी ने पति ऊपर राग होवो जोइए। आ राग में ज अनुराग थाय एमांथी प्रेम थाय एमांथी जीवन मळे। हवे मानो कि तमने तमारी पत्नी ऊपर राग नथी तमे वीतराग थई गया अने पत्नी ने वीतराग थई गई घर रुखु थई जशे ઘરમાં જે મીઠાશ ને આવો જોઈએ નહીં આવે। આખો દિવસ દુકાન ધંધે નોકરીથી તમે આવ્યા પત્ની તમારા સમય જોતી નથી કારણ કે એને રાગ નથી તો તમને કેવું લાગે? પતિ સમય નથી જોતો તમને કેવું લાગે? રાહ જોઈને બેઠી છે ક્યારે આવશે ક્યારે આવશે ક્યારે મળું કેમ થયું કેમ મળું જોતાની સાથે એના રૂવાળા રોમે રોમ ખીલી ઉઠે પાણી આપો ચા આપો ગરમ પાણી પગ દોડાવ ગરમ ગરમ જમાડો આ રાગ છે અને હોવો જ આ રાગ કલ્યાણકારી છે। કયો રાગ ખોટો છે? રામને સીતા ઉપર રાગ હોય સીતાને રામ ઉપર રાગ હોય તે કલ્યાણકારી પણ રાવણ છે એ તો સીતા ઉપર રાગ કરે તો એ વિનાશ કરે રાવણ મંદોદરી ઉપર રાગ કરે પણ રાવણ જો સીતા ઉપર રાગ કરવા જાય વિનાશ કરે સુર્પણખા છે એ રામ ઉપર રાગ કરવા જાય તો વિનાશ થઈ જાય। એ રાગ કરવાની વિદ્યાઓ છે। એવી જ રીતે જીવનનો દ્વેષ પણ જરૂરી રાગ દ્વેષ છોડો રાગ દ્વેષ છોડો રાગ દ્વેષ છોડો છોડવી નથી કેમ કે બધું જગ્યાએ તમને બચપણથી દારૂ ઉપર દ્વેષ કરાયો હોય તો તમે દારૂથી બચી જાઓ। અપાપ છે અપાપ છે અડાય નહીં અડાય નહીં અડાય તમે બચી જશો। તમને ચોરી ઉપર દ્વેષ કરાયો હોય બીજા બધા અપલક્ષણો ઉપર દ્વેષ કરાયો હોય તમે એનાથી બચી જશો કારણ કે દ્વેષ થી તમે એનાથી દૂર રહેશો। હવે પુસ્તક છે અને તો વાંચજો તમે નરનારીના સંબંધો આવે ગોને આ પરમેશ્વરે રચ્યો છે જ્યાં દ્વેષ કરવા જેવો છે ત્યાં કરવો જ છે। એક રાષ્ટ્રભક્ત છે ને એક દેશદ્રોહી છે ગદ્દાર છે। રાષ્ટ્રભક્ત છે એના ઉપર રાગ કરવાનો અને જે ગદ્દાર કે દેશદ્રોહી છે એના પ્રત્યે દ્વેષ કરવો જ છે કે દ્વેષ એ નફરતમાંથી તમે એને દૂર રાખી શકશો અને તમે પોતે દૂર રહી શકશો। એટલે ગૃહિણી ગૃહમુચ્ય છે આ કરવાની છે ને એનું નમસ્કાર છે અને ત્રણ રીતે કર્મેતા જતી હોય એક તો એનું હૃદય પ્રેમથી ભરેલું હોય બીજું એનામાં કુશળતા આપણે ગુજરાતીમાં કહીએ ને દાપણ દાઈ પત્ની છે ને એ હજાર ઝઘડાઓને શાંત કરી શકે અને અનાળી પત્ની હોય તો વધારે ઝઘડે ઝઘડા ઉભા કરી શકે જ્યાં પણ મૂક્યો નહીં હોળી સરખી નહીં પગ મૂક્યો નહીં હોળી અનાળી છે એ દાઈ છે। દાઈ છે એ તમારી કુશળતાથી ઘરમાં નાના મોટા પ્રોબ્લેમ તો થવા ના જ છે પ્રોબ્લેમ વિના ઉધાર હોય જ નહીં। જો કાંટો વાગે છે તો કાંટો કાઢવાની પણ રીત છે અને ત્રીજી વસ્તુ છે ખૂબ યાદ રાખજો ધ્યાનથી ઘર કેવી રીતે સચવાય છે
મર્યાદાની બહાર હોય છે, મર્યાદાની બહાર હોય છે. પુરુષની મર્યાદા, સ્ત્રીની મર્યાદા. જેમ ખેતરને વાડ હોય છે એમ જીવનને પણ એક મર્યાદાની બહાર હોય છે. એ વાડની અંદર જો તમે રહ્યા, તમે સચવાઈ ગયા અને ઘરે સચવાઈ. રામાયણમાં એને લક્ષ્મણ રેખા કહે છે. લક્ષ્મણે કહ્યું, જો સીતા માતાજી ગમે તે થાય પણ આ રેખાની બહાર પગ ના ઉઠે. રાણી જાઓ 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 જલ્દી જાઓ જલ્દી જાઓ જલ્દી જાઓ, પણ બહાર પગ મૂક્યો. અને બહાર પગ મૂક્યો તો પરિણામ કેટલું ભયંકર આવ્યું. એમ જે દાયી સ્ત્રી છે, જે દાયો પુરુષ છે, પુરુષને જો ચાલે પણ સ્ત્રીને બખાર, એનું એક મર્યાદાની રેખા હોય છે. જે મર્યાદાની રેખામાં રહે ને એ સેફટી. આની બધા પ્રોબ્લેમ બને છે, પેપરોમાં આવે છે, કોના આવે છે, જે લોકો રાતના 11 વાગે, 12 વાગે, 1 વાગે, 2 વાગે, ગમે તેના ગમે તેમ રખડતા ફરતા હોય, એમના બધા પ્રોબ્લેમ, એમના સાથે બધા પ્રોબ્લેમ થતા હોય છે. બધા તો આવતા નથી હોતા, સાથે પહેલો જ એક અત્યારે સરસથી ના નીકળે, અત્યારે સમય છૂટો, પરિસ્થિતિ જો. પણ જે રખડ 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 કરે એ પછી મર્યાદા એની ના, એ પોતે ના સચવાય અને ઘરને ના સચવાય. એટલે એક વ્યક્તિ છે ને, વ્યક્તિ એકલો નથી રહી શકતો. વૃદ્ધાવસ્થા હોય છે, ગમે તે હોય, આપણે બધા તે જવાનું, ભગવાનનું ભજન કરવાનું, તું કરને એને કોણ ના પાડે, મને શું ભજન કરવાનું કહે. અમારા એક વૃદ્ધ પુરુષ છે, એમને જો તમે ભજન કરવાનું કહે ભગવાનને, તેને બહુ ખોટું લાગે. ભજન કરવાનો અર્થ થાય છે કે તમે હવે કઈ દખલ દીધી ના કરો, નડો નહીં. સીધી સીધી વાત છે, હવે તમે નડતા એ કેવી રીતે માટે તો જન્મા છીએ. એટલે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી નડવાના નડવાના ને નડવાના જ. માણસ એકલો નથી રહી શકે, એટલે એને કોઈ ને કોઈ માણસ જોઈએ. માણસને, માણસની ખોટ બહુ મોટી ખોટ છે. પૈસાની ખોટ કરતા પણ માણસની ખોટ બહુ મોટી છે. એટલે હું તમને બીજી વાત કહું છું, જે લોકો વિધુર થયા હોય, જે લોકો સ્ત્રીઓ વિધવા થઈ હોય, એમના પ્રત્યે કોઈ નજર રાખો. તમે એમની પરિસ્થિતિ નથી સમજી શકતા. એમાં પણ ચાણક્ય લખ્યું છે કે એને બહુ સારી પત્ની મળી હોય અને પછી વિધુર થવાનું આવે. કર્કશા હોય ને તો પેલો ખાસ નારિયેલ વધી ગઈ, ખાસ છૂટ્યા. બહુ સારી પત્ની હોય અને વિધુર થવાનું આવે, એ ચાણક્ય લખ્યું છે, વગર અગ્નિ એ ભયા કરે. કાંતા વિયોગ સ્વજનાપમાન ઋણસ્ય શેષ કૃપણસ્ય વૃત્તિ મૂર્ખસ્ય પુત્ર વિધવા જ કન્યા વિનાગ્નિના શટ સદહંતિ કાય. આ છ ચીજો વગર અગ્નિ એ શરીર ભયા કરે. એમાં સૌથી પહેલો શબ્દ લખ્યો કાંતા વિયોગ. આ વાત યાદ રાખજો, પત્નીની કદર એના મર્યા પછી થતી હોય છે. જીવતી હોય છે ત્યાં સુધી નહીં, ત્યાં સુધી તો ગરમ ગરમ વાટકી માંડે દાને, રોટલી કેમ ના આવે, પરાણું કેમ ના થયું, પરાણું કેમ ના થયું. એ જયારે ન હોય ને ત્યારે એની કદર થતી હોય. આ વીજળીનું પણ એવું જ છે, અત્યારે વીજળી છે તેની કોઈ કિંમત નથી. અને હમણાં વીજળી જાય એ બધા ઊંચા નીચા થઈ જાય, એ ગઈ એમ. અને આમ કરો તેમ કરો, ફલાણું કરો ને ફલાણું કરો ને ફલાણું કરો. જ્યાં સુધી હયાત હોય ત્યાં સુધી ફાટે જ કોઈ એની કદર કરતું હોય, કોઈ કરે ના કરે એવું નહીં. એનું એક કારણ છે, કારણ કે સહજ પ્રાપ્ત, જે સહજ પ્રાપ્ત હોય
એની કદર થતી હોતી પછી મર્યા પછી ખબર પડે અરે રે અરે આવી હતી આવી હતી. એટલે તું કામતા વિયોગ કામતા શબ્દ લખ્યો પત્ની વિયોગ નથી લે બધી પત્નીઓ કાંતા ના હોય બધી પત્નીઓ કઈ કાંતા ના હોય. કાંતા નો અર્થ થાય છે જેને તમારા મનને તનને જીતી લીધું છે અને જીતી લીધું છે સમર્પણના દ્વારા તમારી છાયા બનીને જીવી છે પગલે પગલું ભૂખી મૂકી જીવી છે. જેને દુઃખ ભોગવ્યું છે તમને દુઃખી નથી થવા દીધા એને કાંતા કહેવાય. જરૂર પડીને જેવું થઈ ગયું ફટ થઈ દાગીના કાઢી નાખ્યો. નીરવ મૂકો જે કરવું હોય કરો તમે દુઃખી ના થશો. જેવું થઈ ગયું ને જોયું કે હવે આ માણસ દુઃખ પર લાગ્યો છે એટલું આપણા ક્લિયર થઈ જાય હવે અહીં રહેવા જેવું એને કાંતા ના કહેવાય. કાંતા વિયોગ સ્વજનાપમાન અને પોતાના સ્વજનનું અપમાન. બાળકો માણસ ગાળ બોલીએ તો વાંધો નહીં ઘરનો માણસ ગાળ બોલે તે સભા વચ્ચે બોલે ભાઈ સ્વજન અપમાન ઋણસ્ય કે માટે જેવું ફટફટ થઈ ગયું જેવું થઈ ગયું છે જેવું ચૂકવાતું નથી. અને તમે ખાનદાન માણસ એટલે તમે આ મારું દેવું આ દેવું ઋણસ્ય છે કૃપણસ્ય વૃત્તિ નોકરી કરો છો પણ દોભિયા માણસ નહીં કૃપણ માણસ કદર વિનાનો કપ કેમ કાઢવો એ સમજે વિધવા છે કન્યા મૂર્ખ છે પુત્ર આ છ વસ્તુઓ વિનાશ વિનાશ પ્રદહંતિકાય એ શરીર વાયા કરતા. એટલે આ ઘર છે અને ઘરને ઘરવાળી સાચવે દુકાનને દુકાનવાળો સાચવે ઘરને ઘરવાળી સાચવે. અને જો તમને ઘર સાચવનારી ઘરવાળી મળીને ધન્ય ધન્ય થઈ ગયા ભાગ્યશાળી થઈ ગયા ધન્ય ધન્ય થઈ ગયા. અને ના મળીને તો જેટલું કમાવો જેટલું રડો કશું જ નહીં રસું આંધળું દરે ને કૂતરું ખાય એવું કહે છે ને એ બધી દશા એવી થઈ હોય એટલે એક ઘર હોય ઘરને સાચવવું પડે. અને એક છે એ પરિવાર હોય. આજે આ એક વર્તુળ થયું ને એવા 15-20-25-50 વર્તુળ બનાવો અને એના ઉપર એક મોટો ગોળાકાર કરો એ તમારો પરિવાર છે. તમારા 10 ઘર છે તમારા 20 ઘર છે તમારા 25 ઘર છે પેલાના 50 ઘર છે આ બધું છે એ પરિવાર. અને પરિવારને સાચવવું બહુ અઘરું કામ છે કારણ કે લોકોને વાત વાતમાં ખોટો લાગી જાય વાત વાતમાં ખોટું લાગી જાય. અને જેને વાત વાતમાં ખોટું લાગે ને એને સાચવવું બહુ અઘરું એનો આવ્ય છે એ માણસ ગંભીર નથી એનામાં ડીપનેસ નથી એનામાં ઉડાન નથી છીછડો માણસ છે. છીછડો માણસ બહુ જલ્દી ખોટું લગાડે ને બહુ જલ્દી સંબંધ તોડી નાખે કારણ કે છીછડો માણસ છે. પણ જેનામાં ઉડાણ હોય જેનામાં ગંભીરતા હોય એ કદી પણ એવું ઉતાવળિયું પગલું ના પડે. ઘણા લોકો એવું હોય જાઓ મારે કોઈના વાપની પડી નથી એના ગેસ ના આવતું તો ના આવે મારે કોઈની જરૂર નથી આ માણસ પરિવાર નહીં સાચવી. જયારે તમે કોઈ પ્રસંગ કરો છો ત્યારે તમારે ગરજ છે પૈસાદાર છો એટલે એવું નહીં સમજવાનું મારે કોઈના વાપની પડી નથી તમારે કોઈ પૈસો તો રહેશે પરિવાર નહીં. અને એવા ઘણા માણસો હોય પૈસો તો છે પરિવાર નથી. અને પરિવારની ખબર ક્યારે પડે જયારે તમારે ત્યાં પ્રસંગ આવ્યો હોય ત્યાં આમ જોઈ તો આ બધું આખો પરિવાર આવીને બેઠો છે એટલે પરિવારનું એક સુખ હોય. અને પૈસો હોય પરિવાર ના હોય તો વેક્યુમ ખાલી પડવું લાગે પરિવાર સાચવો. પરિવાર કેવી રીતે સચવાય આમ તો યાદ રાખ રમતું જોખી એને રમતું જોખતમ આવડે એ જ પરિવારને સાચવી છે. એને રમતું જોખતમ ના આવડે મારું કાર્ય જ કરો એ તોડી નાખે
તો જોખવું પડે છે. કૃષ્ણને જોખવું પડ્યું, તો બધાને જોખવું પડે. તો જ તમે તમારા પરિવારને સાચવી છે. ઘણા લોકોના મનમાં એવી વાત હોય કે આ પરિવાર છે એને આપણી કોઈ જરૂર નથી. તમારે પરિવાર જ સાચવવો હોય તો હું તમને એક બે રસ્તા બતાવું છું અને આ બધાએ યાદ રાખવા. પહેલો રસ્તો તો એ છે, વર્ષમાં પ્રસંગ ન હોય તો પણ એક બે વાર જમણવાર કરવા છે. જમણવાર કરવાનું, અરે ખીચડી બનાવો, તાકાત ના હોય, શક્તિ ના હોય, ખીચડી ને છાશ, પણ ભેગા બેસીને જમો. આ જમવાની બહુ મોટી અસર મન ઉપર થતી હોય, બહુ મોટી માનસિક અસર થતી હોય. મારા પિતા એક બ્રાહ્મણ હતા અને ફોજદાર હતા, એ જમાનાના ફોજદાર. અને એટલો ચોખ્ખો માણસ કે એને આખી જિંદગીમાં 100 લાંચ મળી ગયો. અને પોલીસ ખાતો તમે જાણો છો, એને 100 લાંચ નહીં મળી. ધોક્યું કરે એટલે એનું નામ જ ધોકિયાવાળા ફોજદાર. એના ટેબલમાં એક પણ કાગળ ના રહેવો છે, કોઈ પણ કાગળ નહીં છે, પતાવી દો. ત્યાં તો કાગળો ભેગા થવા દે, કારણ કે કાગળો વાળા આવે તો પતે. પેલા કાગળો વાળા આવે પછી પતાવે, એને ફટ 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 નિકાલ લાવવા. કેટલાક માણસો ખરેખર દર્શની હોય, વંદની હોય, કોઈનું મર્ડર થયું હોય કે કોઈ માથે કેસ થયો હોય કે જાય ત્યારે ઘોડા ઉપર બેસીને જવાની. આવા બધા વાહનો નશો. એટલે બ્રાહ્મણને બોલાવીને ભાખરીને શાખ બનાવડાવે પોતાના ખર્ચે, પોતાના ખર્ચે, એનું નહીં ખાવા. ત્યારે ખરાબ દશા ના આપે, બ્રાહ્મણે ખાય પોતે ખાય, પણ મારો મારો ખોરાક મારો રોટલો ખાય. અરે એનું મર્ડર થયું છે, એના ત્યાં કેસ છે, એના ત્યારે એને લાકડા ખવાતા. અરે એક તો બિચારો રડી રહ્યો છે, એના ઘરમાં તો કેટલી કરુણા. અને એમાં પાછા આપણે જમરાજ થઈને જઈએ અને એનું લોહી પીએ, નહીં કદાચ મોડું થાય છે. બ્રાહ્મણને બોલાવી પાપડી શાક બનાવી મને વાત કરે, મને કે સ્વામીજી હું કદી પણ કોઈનો હરામનો રોટલો મારા પેટમાં ના જવા. આ તો મોટા મોટી તપસ્યા કહેવાય, આનાથી મોટી કોઈ તપસ્યા નથી. આ તપસ્યા કરે એને તો ભગવાન મળે, એની કુમારી હોય, ભલે પૈસો ન હોય પણ કુમારી હોય. એ માણસ જયારે મળ્યા ત્યારે એને વી કર્યું, ત્રણ છોકરાઓ, ત્રણેય છોકરાઓ માટે વી કર્યું. પૈસો તો બહુ હતો નહીં પાસે વેચવાનો. વીમાં એવું લખ્યું કે તમારે ત્રણેય વર્ષમાં એક એક વાર જમણવાર કરીને એકબીજાના ઘરે જમવા જવું અને ગોળના લાડુ કરવા. ખબર પડી વસ્તુ ગોળ ના કરો, અને ગોળ ના લાડુ કરી અને બધાએ જમવું. કેમ એ અમારે એક છોકરો કલકત્તા રહેતો હોય, એક મદ્રાસ રહેતો હોય, એક મુંબઈ રહેતો હોય, દૂર એટલે દૂર, એ નજરથી દૂર, એ હૃદયથી પણ દૂર, એને નજીક લાવવા. પ્રેમ છે એ પુષ્ટિ માગે છે. લવાચાર્ય પુષ્ટિ નામ રાખે, તમે એને પત્ર લખો, ટેલિફોન કરો, એનું પુષ્ટિ કહેવાય. હવે હું નથી બોલતો, તમે નથી બોલતા, કાગળ એ નહીં, ટેલિફોન એ નહીં, આવે સુકાઈ જવાય, આ છોડવો સુકાઈ જવાય. આપણે તો એક બીજી પદ્ધતિ પણ બહુ સારી છે, બધા પાસે પાસે ઘર હતા પેલા ગામડામાં, તમારે ત્યાં કઢી થઈ હોય ને વાટકી બનીને પેલા નાખે, એટલે આ કઢી પીલાની કઢી બનાવી છે, ચલો તમે આ વાટકી ભરીને જે કઢી આપી એ પુષ્ટિ. આ સત્યનારાયણની કથા હતી, લાખ લોકો છોકરાઓને આ પુષ્ટિ એવી વાટકી ઉપાડતી. હવે તો બધા બંગલા કલ્ચર આવ્યું ને, બંગલા કલ્ચરમાં તો કઈ કોઈ પડોશમાં હોય જ નહીં, અને ભારમાં કલ્ચરમાં તો એ બાવા જેવા એકલા કહેતા હોય, ઘણી શકાય. એના પર રોગ આવું છે, નજીક નજીક ના એના પ્રોબ્લેમ હતા, તેના સાથે સાથે એનું સમાધાન પણ હતું. એટલે આ રીતે એ પુષ્ટિ કહેવાય, અને એ પુષ્ટિના કારણે લોકોનો એકબીજાનો પ્રેમ છે, એકબીજા સાથે
पकड़े में रहे। जहां परिवार परिवार में साचा वो हो तो कोई ना कोई रीते वर्ष में एक बे बार नाना मोटा जमणवा करवा। एटलू नहीं, हूं तो तुमने एक वे कहू छू, जो भगवान तुमने शक्ति आपी हो तो बेन ने साड़ी नहीं आपवानी, पानी जाने आपवानू, आपने क्या आपवानू छे। पानी ने हाथ में 5 रुपया 10 रुपया बेन ना हाथ में फलाना पैसा की वेल्यू नहीं, पर एने एम थाय कि मारो भाई छे मने आपे छे, मने आ आप्यू। हवे घणा लोको दुखे दुखा होय, जमे खरा, पण जमाडवानू समझे जमे खरा, એ દુખા માણસો, અને દુખા માણસના હાથમાં જીવન નથી હોતું, એમના ખાકડા છે ને પગમાં નથી હોતા, માથા ઉપર હોય, અભિયાસના ખાસ। એટલે એક પરિવાર હોય છે, અને પરિવારને સાચવો, અઘરું કામ છે, પણ તે પરિવારને સાચવે છે। તમે જોયું કૌરવો અને પાંડવો સાચવી ન શક્યા, એમાંથી તો મહાયુદ્ધ થયું, બહુ પ્રયત્ન કર્યો, બહુ પ્રયત્ન કર્યો, પણ ના સચવાયા, ના સચવાયા, તે ના સચવાયા, અંતે વિનાશ થઈને ઉભા રહે। આવા ઘણા પરિવારો ભેગા કરો ને ત્યારે એક સમાજ બનતો હોય, સમાજ બનતો હોય, પાટીદાર સમાજ, બ્રાહ્મણ સમાજ, વણિક સમાજ, ત્રણ સમાજ, ત્રણ સમાજ, પાટીદાર સમાજમાં કેટલા પરિવારો છે, ઓહોની અટકો જુદી, ઓહોનું જુદું, ઓહોની વ્યક્તિત્વ જુદું હોવું, તો પોતાની રીત રિવાજો જુદા, પણ એ બધા સર્વા પાટીદાર છે, એને કેન્દ્ર કરનાર ઉમિયા તત્વ છે, ઉમિયામાં લેવા પાટીદારો પાસે ઉમિયા માતા નથી, કડવા પાટીદારો પાસે જે માતાજી છે એ માતાજી કેન્દ્રમાં છે, જે આખો સમાજ ભેગો થાય, અને જે માણસ કેન્દ્રમાં, જે વ્યક્તિત્વ કેન્દ્ર એનો કરી નાશ ના કરો, તમારું ઘર છે તે કોઈ એક વ્યક્તિથી બંધાય, એ વ્યક્તિનો નાશ નહીં કરવાનો। એટલે ગીતામાં લખ્યું છે, ભીષ્મ વેવાભિલક્ષણ ભવંત સર્વ એ વહી, દુર્યોધન કે આ ભીષ્મની રક્ષા કરો, આ ભીષ્મ આપણા કેન્દ્રમાં છે, અને કેન્દ્રમાં જે વચ્ચેનો થાંભલો છે ઊભો હોય, ઊભો એમાં વચ્ચે એક થાંભલો હોય, એ વચ્ચેનો થાંભલો તોડી ના બધું બધું નીચે પડે, એમ પરિવારના કેન્દ્રમાં હોય, સમાજના કેન્દ્રમાં હોય, એ જે કેન્દ્રમાં હોય એને કદી નહીં તોડવો, એનું રક્ષણ કરો, એના આધારે બધા ઉભેલા છે। એટલે એક સમાજ હોય, એવો એક પાટીદાર સમાજ, જો કે મારે એ કહેવું જોઈએ કે હવે પ્રાચીન કાળની તુલનામાં સમાજ ઘણો મોટો થવા લાગ્યો, એ નાના નાના છેદાઓ હતા એ તૂટવા લાગ્યા, અને મોટું એકીકરણ થયું। અમારે જડોદરમાં અમેરિકાથી છોકરો આવે એટલે જાહેર ખબર આપે, અને નીચે લખે ગોળ બાંધ નથી, ખ્યાલ આવે, 25 નો 27 નો ફલાણો ઉતરાણો ગોળ પહેલા હતો, હવે લખે છે ગોળ બાંધ નથી, મને કે તમારે કઈ એવો ગોળ બાંધ નહીં, પણ કાઠિયાવાડમાં તો આપણે કાઠિયાવાડ એક જ ગોળ છે, પાટીદારો એટલે બસ બરાબર, એ સમાજ છે, અને દરેક વ્યક્તિને પોતાના સમાજનું ગૌરવ હોવું, સમાજથી તમે ઉજળા છો, સમાજથી તમે મોટા છો, સમાજ છે એ સમાજનું એક ગૌરવ। હું ઘણી વાર ખાસ કરીને પટેલોને કહું છું કે સરદાર વલ્લભભાઈ પટેલ ના થયા હોત તો આ પટેલ સમાજ પાસે ગૌરવ શું પહોંચવું, તમારી મહાનતા બતાવો, તમે કોઈ મહાન પંડિતો પેદા કર્યા, તમે કોઈ મહાન સેનાપતિઓ પેદા કર્યા, તમે કોઈ મહાન ધનાઢ્ય નગર ક્ષેત્રો પેદા કર્યા, સેંકડો વર્ષોથી ખેતર ભરું ને હળ ભરું, ખેતર ભરું ને હળ ભરું, ખેતર ભરું ને હળ, આજની સ્થિતિ તમારી ઘણી આગળ છે, પણ 50-60-70 વર્ષ પહેલાની તમે દશા જુઓ તો જાણે કઈ જ નહીં, એક વ્યક્તિત્વ એવું થયું કે
માણસો છે. અને વલ્લભભાઈ એવા માણસ થયા જેનો જોટો ના મળે, એની સાથે કોઈને બેસાડી ના શકાય, એનો જોટો ના મળે. હમણાં મારે મોરિશિયસ ને દુબઈ ને બધું જવાનું થયેલું છે. મોરિશિયસ માં મેં જોયું ત્યાં ગંગા તળાવ છે, ત્યાં બધા હિન્દુઓ છે, 52% હિન્દુઓ છે, 17% મુસ્લિમો, ભારતીય મુસ્લિમો છે, બાકી બીજી સ્ત્રીઓ હિન્દુઓને તો ગંગા જોઈએ. ગંગા લાંબી ક્યાં કઈ કઈ તળાવ છે ને, એ તળાવને જ ગંગાનું નામ આપ્યું, ગંગા તળાવ. ગંગા તળાવના કિનારા ઉપર 108 ફૂટ ઊંચા શિવજીની પ્રતિમા લગાવી, ભવ્ય પ્રતિમા, મારી પાસે ફોટો કોઈને જોવો હોય તો જોઈ, ભવ્ય પ્રતિમા બનાવી છે 108 ફૂટ. અને જોતા જ મને થયું, જો ભગવાન કરે તો મારે પણ સરદાર વલ્લભભાઈ પટેલની આવી 108 ફૂટ ઊંચી પ્રતિમા ગુજરાતમાં લગાવો. ગાંધીનગરમાં જગ્યા મળે તો ગાંધીનગરમાં સરદાર સરોવર પાસે કોઈ ટેકરો મળે તો એના ઉપર, અને પછી જ્યાં છે જ્યાં ત્યાં આવી એક પ્રતિમા લગાવો. હવે પેલી પ્રતિમા જે છે એ નક્કર છે, નક્કર. મેં અહીં જે આર્કિટેક્ટ ને આ કામ સોંપ્યું એને ભાઈ મારા આઈડિયાનો વધારે વિશાળ બનાવી, અને કે નક્કર નહીં બનાવવાનું, અંદરથી પોલી બનાવવાનું, એ લિબર્ટી છે ને, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, એની બનાવવાની. અને એવી બનાવવાની કે પગમાંથી માણસ અંદર જાય, પછી 6 ફૂટ પહોળો પગ થવાના, પગની પહોળાઈ 6 ફૂટ. આ માથું છે એ 14x15 નું માથું થશે, એટલે રૂમ જ થઈ ગયું, 14x15 નું માથું થશે. અને આ પેટ અને છાતી નો ભાગ છે એ 55x45 નો આખો હોલ થઈ જશે, 55x45. માણસ અંદરથી જાય અને આ બધામાં જુએ એમનું બધું જે આપણે મૂક્યું હોય એ બધું બધું હોય, એટલે માથામાં જઈ અને નાક આંખથી ને કાનથી દૂર દૂર સુધી જોઈ શકે. વાત તો કેવી પ્રતિમા, આ તો અદભુત છે, આ તો જરૂર કરવી જોઈએ. પ્રયત્નો કર્યા છે, ચાલે છે. આપણે પરમેશ્વરની જેવી ભાવના, મારે ઈચ્છા છે કે હું હાજર હોઉં કે ના હોઉં, હું જીવતો હોઉં કે ના હોઉં, પણ આ પ્રતિમાનું કામ તમે જરૂર ઉપાડી. કારણ કે જે માણસે તમને આટલું મોટું ગૌરવ આપ્યું એ માણસનો એવું ભવ્ય પુતળું આપણે મૂકીએ કે ખાલી ગુજરાતની પણ આખા દેશના લોકો જોવા આવે, એમ એવી લિબર્ટીને જોવા આવે છે ને એવી રીતે આખા દેશના. મેં મુખ્યમંત્રીશ્રીને કહ્યું, ભાઈ કરો તમે કરો, નહીં તો અમને કરવાનું, અમે તમે કદી પાસે 5-5 રૂપિયા ઉઘરાવી છે પણ અમે કરશું, અને તમે કરતા હોય તો એ બહુ બહુ સારું. હવે એમની પછી બીજી યોજના છે, અમારે અત્યારે ચર્ચા નથી કરવી, પણ હું તમને એટલું જ કહું કે ઘણી વાર સત્તા ઉપર બેઠેલા માણસોને એમ જ લાગે છે કે આપણે પવૈ આવે છે નથી વાર કરવો, એ ભાઈ આજ છો ને કાલે નથી, જે કામ કરવાનું છે આજે કરી લો, કાલે કોઈ બીજો માણસ આવ્યો ને હોય કેવા વિચારોનો આવ્યો, કઈ કઈ ન શકાય તો આ કામ પછી ના થાય. માટે આવું કામ તો કેવું છે કે જલ્દીથી જેટલી ઝડપથી થાય એટલી ઝડપથી કરી લો, એટલે એક સમાજ છે. અને ઘણા સમાજો ભેગા થાય ત્યારે એક રાષ્ટ્ર બને. ભારતમાં કેટલા બધા સમાજો છે, અબતરસ સમાજો એકબીજા સાથે સંકળાયેલા હે, તો એમાંથી એક રાષ્ટ્ર બને. હવે તો તમે સમાજોને જુદા કરો, વેરવિખેર કરો તો રાષ્ટ્ર તૂટી જવા, એ કામ ચાલુ છે. સમાજોને વેરવિખેર કરવાનું કામ ચાલુ છે. સમાજ કેવી રીતે એકબીજાથી જુદા પડતા હોય તમે કલ્પના નહીં કરી શકો. જયારે તમારો હક કાપીને હું તમને આપું ને કે સમાજ તૂટવા, રાષ્ટ્રવાદથી જ રાષ્ટ્ર રક્ષિત રહેતું હોય, અને રાષ્ટ્રવાદની જગ્યાએ કોઈ બીજો વાદ લઈ આવો અને એકને વધારે આપો ને એકને ઓછું આપો, સમાજ તૂટવાનો. આવી રીતે ઘર સુખી હોય, કૃષ્ણારી બેન કે એકને વધારે ચોપડેની રોટલી આપે અને એકને કોરી રોટલી આપે,
और घर टूटे ना टूटे, बेटा बेटा साथ जन्मा बैठा हुआ था, बंदे साथ जन्मा बैठा है, फिर आम जो है घर टूट हुआ राष्ट्र थे कि राष्ट्र पर यार एक राष्ट्रवाद ना लेवल ऊपर क्या क्यों हुआ राष्ट्र ना थी मारे ત્યાં મોરિશિયસમાં અને દુબઈમાં બધી જગ્યાએ મને અનુભવ થયો મને કે આ મોરિશિયસ છે એમાં હિન્દુ મુસલમાન અમે બધા ભેગા એક સાથે મળી રહી અમારા ડ્રાઈવર છે એનું નામ મહેન્દ્ર એ હિન્દુ અને ગાઈડ હતો એનું નામ નદીમ એ મુસલમાન બેમાં એટલો બધો પ્રેમ એટલી બધી આત્મીયતા એ વાત ના પૂછો આટલી આત્મીયતા રહી કેમ મને કે અમારે ત્યાં અનામત નથી અનામત નથી તમે હિન્દુ હો કે મુસલમાન હો કે કોઈ પણ હો તમારી યોગ્યતા છે લાયકાત છે તમને આ પદ મળવાનું તો એમાં કોઈનો વિરોધ ના પણ જયારે તમે ભેદભાવ કરો કે તમે 90% છો અને 6% નહીં મળે તો તમને 50% વાળાને મળશે તો દેશ તૂટી જવાનો તો તમે દેશને એક નહીં અખંડ નહીં રાખી શકો કાકા 90% ને તમે અન્યાય કર્યો અને 90% નો અન્યાય છે એક વાર સહન કરે બે વાર સહન કરે ત્રણ વાર સહન કરે માણસ ક્યાં સુધી સહન કરશે એમાંથી વિસ્ફોટ થવાનો એની જગ્યાએ બધા સરખા બધા એક સરખા એટલે કોઈ એ તો ચર્ચા અત્યારે નહીં કરું તમારે તો આખરો જ મુદ્દો કહેવાનો છે કે આજે અહીંયા પરિવાર ભેગો થયો છે મનુભાઈ અને એમનો પરિવાર મારો પરિચિત વર્ષોનો જૂનો જૂનો પરિચિત છે પ્રગતિ હતા અહીંયા દર શિવરાત્રી ભેડો મળે છે આજુબાજુના બધા ગામના લોકો આવે છે ફરાળ કરે આનંદ કરે મજા કરે અરે તમે આનંદ કર્યો 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 તમે બીજાને આનંદ કરાવો ત્યારે ખરા કહેવો તમે તો ખૂબ આનંદ કર્યો શિરો બનાવી બનાવી ખાધો એમાં કઈ મોટી વાત તમે જયારે કોઈને આનંદ કરાવો નિર્દોષ આનંદ ત્યારે તમે સાચું જીવન જીવ્યા કહેવો એટલે સજ્જનો આજે આ નિમિત્તે બધા ભેગા થયા છો સારું છે તમારો પણ પોતપોતાનો નાનો મોટો પરિવાર હશે જ ઘર હશે જ એને સાચવવાનું એને તોડવાનું નહીં અને દુઃખ સાથે કહેવું પડે છે આજે એવા કેટલાય સંપ્રદાયો અને સંતો નીકળ્યા છે જે ઘરને તોડી નાખે ઘરને તોડી નાખે પરિવારોને તોડી નાખે પતિ પત્નીને તોડી નાખે તમારો છોકરો હોય છોકરી હોય એને લઈ અને જેનો છે એના ત્યાં રહેવા દે ને એ કામ સંત ના થાય સંતનું કામ તોડવાનું નહીં જોડવાનું જે જોડી આપે એને સંત કહેવાય જે તોડી આપે એને સંત ના અને બને ત્યાં સુધી આવા તોડનારા લોકો પાસે જશો નહીં એ જશો નહીં અમે હમણાં મોરિશિયસની યાત્રામાં જતા ત્યારે એક પતિ પત્ની એવા હતા એનો ઘરવાળો મને કે બાપજી શું કરું મારે તો કેટલી વાર તમારા ભેગો આવતું હતું આના કારણે તો આવી શકે અને કે કોઈનું ખાય નહીં કોઈનું પાણી ના પીવે કોઈનું આ ના કરે કોઈનું આ ના કરે કોઈનું આ ના કરે એને કશું કામમાં જ ના આવે હવે હું લઈ જઈને કરું છું એને લઈ જઈને હું કરું છું તો કઈ આવું ક્યાં પીવું આ બધા નિયમો ક્યાં થઈ લીધા તો મને કઈક સંપ્રદાયમાં જાય છે ને સંપ્રદાય વાળાએ આ નિયમો લીધા અને સંપ્રદાય વાળાએ તો તમને એવો એવો અમારા પર એવો આગ્રહ કર્યો કે હવે તમે ભાઈ બહેન થઈ જાઓ હવે તમે પતિ પત્નીની જગ્યાએ ભાઈ બહેન થઈ જાઓ આ મને ઘણી વાર કહે છે કે હવે આપણે ભાઈ બહેન થઈ જઈએ મેં સ્ત્રીને કહ્યું મેં કહું ભાઈ બહેન નો સંબંધ મોટો કે પતિ પત્ની નો સંબંધ મોટો એમો કયો મોટો સંબંધ ભાઈ બહેન નો સંબંધ મોટો હોય તો જ્યાં ઘેર ગયા ભાઈ ના ત્યાં જ્યાં અરે ઘણી પતિ પત્નીના સંબંધ થી દુનિયામાં બીજો કોઈ મોટો સંબંધ મોટામાં મોટો સંબંધ હોય તો હા ફેર સુધી એકબીજાની છાયા બની ને ઓસ બની રોગ
કોઈ પાપ નથી, એ તો એ તો એકબીજાનું કર્તવ્ય છે. તમે હળીમળીને સંપીને રહો. અને કે વાત તો સાચી, પણ હવે અમારા મતે ભૂત કાઢી દીધું, શું કરું? મેં કહું હું ભૂત કાઢવાનું કામ કરું છું, હું ભૂત નાખવાનું કામ નથી કરતો, પણ ભૂત કાઢવાનું કામ કરું. આ ભૂત કાઢી નાખો. એ પતિ પત્નીના સંબંધથી વધારે કોઈ પવિત્ર સંબંધ નથી, એનાથી વધારે કોઈ બીજો પવિત્ર સંબંધ નથી. અને એ સંબંધની પરાકાષ્ઠા તો વૃદ્ધાવસ્થા છે, યુવાવસ્થાની વૃદ્ધાવસ્થા છે. ત્યારે તમે ખખડી ગયા, હવે તમારા શરીર કામ નથી કરતા, તો પણ તમારો પ્રેમ એટલો જ છે, એટલો જ છે. બસ એમ સમજવાનું, આ ખરો સંબંધ. મારા આશ્રમમાં આવજો. એક પટેલ છે, વૃદ્ધાવસ્થા પતિ પત્ની બે રહે છે. જયારે રહેવા આવ્યા, હજુ ના સુનાવામાં પટેલ છે, અને કે સ્વામીજી તમારા આશ્રમમાં રાખશો, મેં ખૂબ નહીં રાખું છે, પણ કે મારી ઘરવાળીએ છે. મેં તો ઘરવાળીને રાખીએ, પણ એ પોતાનું કામ જાતે કરી શકે છે? મને કે ના, એ હાવ અપંગ થઈ ગઈ, તો કીધું ના રાખે. ડબ 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 આંસુ પડવા માંડ્યા. કેમ રડો છો? અને કે એ સ્ત્રીએ આખી જિંદગી મારી સેવા કરી, અને હવે એનું શરીર નથી બરાબર, હવે મારે એની સેવા કરવા, હું એને મૂકીને ક્યાં જઉં? એને મૂકીને હું ક્યાં જઉં? મેં કહ્યું તરત જ રાખી. આવો પતિ મળવો દુર્લભ છે. બાકી પત્નીઓ તો બિચારા ઘણા બાળો ત્યાં દોરાઈ મળી રહે, પણ પતિ એવો મળવો તો બહુ દુર્લભ. આજે તમે જુઓ તો એટલી સેવા કરે, સવારે ઉઠે, નવડાવે, દોડાવે, રૂમ સાફ કરે, કપડા ધોવે, એને ખાડી લઈને જમાડે, દેવ દર્શન કરવા લઈ જાય, હાથ જોડાવે. અને હું જોઈ જોઈને રાજી તો આનું નામ જ પ્રેમ. આથી વધારે બીજો કયો પવિત્ર સંબંધ હશે? આ પવિત્ર સંબંધ. એટલે સજ્જનો, મારે તો આપને આટલું જ કહેવાનું છે કે તમારું ઘર સાચવજો, તમારો પરિવાર સાચવજો, તમારો સમાજ સાચવજો, અને એમાંથી એક મજબૂત સમાજ ઉભો કરજો, અને ગૌરવ વાળો ઉભો કરજો, જેમાંથી આવનારી પેઢી પણ તમારું ગૌરવ લઈ શકે. પરમેશ્વરને પ્રાર્થના કરું કે આ જે પરિવારનું મિલન છે, સ્નેહ મિલન છે, કે એના પરિણામ લાવે. અને કોઈ વિસાયેલા હોય, કોઈ રૂઠેલા હોય, કોઈ ઝઘડેલા હોય, એ બધા હળીમળીને પાછા એક થઈ જાય. મમતા જોખે હું રહું, અને મારી ભૂલ થઈ, મારી ભૂલ થઈ એમ કરીને પાછા એકના એક થઈ જાય, અને એ રીતે આનંદ થાય. આભાર, ધન્યવાદ. Thank you.